વલસાડના તિથલ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્વર્ગસ્થ શાંતાબેન સખી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ નિમિત્તે 51 જેટલી કુવારિકાઓનું પૂજન કરી તેઓને સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવા માટે કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, પાલિકાના શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી તથા ભાગડાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરવ આહિર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય ભાઈ બહેનોએ તલવારબાજીથી પોતાનો કર્તવ્ય બતાવ્યો હતો. સાનિધ્યમાં ઉભા રહીને જે આ નરેન્દ્રભાઈ મુક્ત ભારત, હું એનો સંપૂર્ણપણે પાલન કરીશ અને મારા દેશ વતી હું પ્રતિજ્ઞા છે કે પ્લાસ્ટિક આપીશ. અસ્તુ. ભારત માતા કી. હાઉસિંગ કોલોની ખાતે ખૂબ સુંદર કાર્યનું આયોજન થયું. મા જગદંબાની ભક્તિ આરાધના સાથે દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું અને સાથે પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ બનાવવા માટેનું એક અભિયાન હાથ ધર્યું અને અહીંથી બધાને એના પ્રતિકરૂપે થેલી આપવામાં આવી. મિત્રો, પ્લાસ્ટિક મુક્ત માટે 2 લીટીમાં જો આપણે સંદેશો આપવો હોય તો આપણે પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિકને છોડવા માટે એક એવો નિયમ કરવો પડશે કે આપણે જે આરાધના મા અંબાની, પ્રભુ ગણપતિની કે શંકરની કરીએ છીએ એ જ રીતે એટલું જ પુણ્ય સમજીને આ પ્લાસ્ટિકને છોડવાનું એક કામ કરવું પડશે અને એના માટે બધાએ જ જાગૃત થવું પડશે અને બધાએ એક આ અભિયાનને એક હવા પણ આપવી પડશે. માતાજીના મહિમા મંડિત નવરાત્રિની અંદર મોટામાં મોટા દિવસોની અંદર આ 8મ એ મહાગૌરીની રાત્રિ કહેવાય. આજે બેટી બચાવ બેટી અભિયાન અને બેટી બચાવ બેટી પઢાઓ એ અભિયાન, એ સાથે સાથે 15મી ઓગસ્ટે જે નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિક મુક્ત ભારત, જે પ્લાસ્ટિક અણુબોમ્બ સમાન છે, એ અણુબોમ્બના પ્લાસ્ટિકને કેવી રીતે આપણે એક અભિયાનને બનાવીએ અને એક મોટો સમૂહ સાથે મળીને ઘર ઘર સુધી આ સંદેશ પહોંચે નરેન્દ્રભાઈ મોદીનો, એ અંતર્ગત અમે આજે થેલા અર્પણ કર્યા છે અને એમના દ્વારા ઘરેથી નીકળે ત્યારે હાથમાં થેલી રાખે, પ્લાસ્ટિક જે કોઈ પણ આપતું હોય એને ના પાડે અને પ્લાસ્ટિકના બેગમાં આપણે કોઈ સામાન લેવો નહીં. વલસાડ તાલુકાના ભાગડાવાડાના હાઉસિંગ બોર્ડ ખાતે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાન જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ છેડ્યું છે તેના અંતર્ગત સૌએ પ્રેરણા લઈને આજે ભાગડાવાડા ગ્રામ પંચાયત અને હાઉસિંગ
બોર્ડના આગેવાન બકુલભાઈ એની ટીમ દ્વારા આજે નવરાત્રિના પર્વના દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન જે આ પ્લાસ્ટિક મુક્ત ભારત કરવામાં માટે દરેક આજે અહીંથી પંચાયત દ્વારા અને હાઉસિંગ બોર્ડ દ્વારા જે આ બેગનું કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું છે એના પરથી બધાને શીખ આપવામાં આવે છે. તમારે હવે પ્લાસ્ટિકનો કોઈ જગ્યા ઉપયોગ કરવો નહીં, કોઈને કરવા દેવો નહીં, જેથી કરીને પ્લાસ્ટિક મુક્ત આપણું ભારત થાય.